નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. રાજ્યના સૌથી મોટા રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ. અમદાવાદથી સૌરાષ્ટ્ર મુંબઈને જોડતા ત્રણ રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવાશે. કાલુપુરનો સ્ટેશનનું ટ્રાફિક ઘટશે. ઇમિગ્રેશન દરમિયાન પેસેન્જર ઝડપાયો. બનાવટી પાસપોર્ટથી યુકેથી અમદાવાદ આવનાર પેસેન્જરની ધરપકડ. નર્મદ યુનિવર્સિટીના શિક્ષકોના જોબ ફેરમાં 168 ઉમેદવારો પસંદ કરાયા. 15,000-25,000 પગારની નોકરીની ઓફર મળી. હિમપવનની અસરથી રાત્રે તાપમાન 16.2 ડિગ્રીથી ઠંડીનો હળવો ચમકારો. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 29.6 ડિગ્રી થયું. અમિત શાહ મંગળવારે શહેરમાં 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સેક્ટર 21ની સ્માર્ટ લાયબ્રેરીનું લોકાર્પણ, ગુડાના 2,663 આવાસોના ડ્રો યોજાશે. સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ગાંધીનગરમાં વિવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ 27 ફેબ્રુઆરીએ ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મહાનગરપાલિકા ઘોડા અને માર્ગ મકાન વિભાગના 758 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ તેની અસરથી ભાવનગર શહેરમાં ઠંડા પવન ફૂંકાતા લઘુત્તમ ઉષ્ણ તાપમાન સતત ઘટી રહ્યું છે. શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટીને 16.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું. ઉત્તર પૂર્વ દિશાથી 12 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા, જ્યારે દિવસનું તાપમાન સામાન્ય તાપમાન પણ ઘટ્યું હતું. બીજી તરફ વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં શનિવારે લીંબુના ભાવે સદીવટ આવી હતી. ચોમાસા બાદ લીંબુના તેમજ ફાલમાં બગાડ આવતા પાક ઓછો આવ્યો, તો બીજી તરફ બુધવારથી દિવસે ગરમીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ડિમાન્ડમાં વધારો આવ્યો છે. આથી ભાવમાં વધારો આવ્યો હોવાનું વેપારીઓ જણાવે છે. હાલ રાજકોટથી આવક સદંતર બંધ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ આવક મોરબી જિલ્લામાંથી થઈ રહી છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા શનિવારે યોજાયેલા શિક્ષક ભરતી મેળામાં કુલ 168 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી. તેમજ અમરોલી સ્થિત જેઝેડ શાહ આર્ટ્સ અને એચપી દેસાઈ કોમર્સ કોલેજ ખાતે શાળામાં શિક્ષક ભરતી માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. મેળામાં કુલ 51 શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકીના 21 શાળાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોર્ટુગીઝના બનાવટી પાસપોર્ટ આધારે એક પ્રવાસી યુકેથી ઇન્ડિયા આવ્યો હતો, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગને શંકા જતા તપાસ કરતા બનાવટી પાસપોર્ટ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ઇમિગ્રેશન વિભાગે પાસપોર્ટ ધારક અને એજન્ટ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત 9 રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના ખાતમુહૂર્ત 26 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરાશે. સૌરાષ્ટ્ર અને સૌથી વ્યસ્ત એવા મુંબઈ રેલ વ્યવહારને જોડાતા અમદાવાદના ચાંદલોડિયા, મણિનગર અને વટવા એમ 3 રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે 48,000 કરોડના વિકાસ કામોની ભેટનો પટારો ખોલવાના છે અને 5 એઇમ્સ, ભાવનગરમાં 2 હાઈવે, ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમ, આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો સહિત રૂપિયા 22,500 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે. બીજી તરફ વાત કરીએ તો ડભોઈ તાલુકાની ઓરસંગ નદીમાં આખાઉ સામાન્ય ગરીબ ખેડૂતો તરબૂચ અને શક્કર ટેટીના પાક કરતા હતા, પરંતુ અત્યારે શિયાળુ ઉનાળુ શાકભાજીની ખેતી પણ કરતા થયા છે, જેમાં ચનવાડા, સીતપુર, માંગરોળ તેમજ કરનેટ વગેરે ગામોમાંથી પસાર થતી નદીમાં કાકડી, ભીંડા, ચોળી તેમજ મેથીના ભાજી વગેરે પકાવી આ તેમજ ખેડૂતો પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરતા નજરે પડે છે.
હાઈકોર્ટના આદેશ મુજબ 10 વર્ષ કે તેથી જૂના કેસની યાદી તૈયાર કરવામાં આવી છે. હાલ હાઈકોર્ટમાં 13,988 કેસ પેન્ડિંગ છે. પડતર કેસને 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જે મુજબ 10 વર્ષ કે તેથી વધુ જૂના કેસ, 5 થી 10 વર્ષ જૂના કેસ અને 5 વર્ષ કે તેના ઓછા સમયના કેસનો સમાવેશ થાય છે. હાઈકોર્ટમાં પડતર 13,988 કેસમાંથી 11,000 કેસ સરકારના વિવિધ વિભાગો સામેના છે. સૌથી જૂના કેસ 1984નો છે, અર્થાત 40 વર્ષથી આ કેસ પડતર છે. હાઈકોર્ટે શરૂ કરેલા સિસ્ટમ જનરેટેડ લિસ્ટ મુજબ આ તમામ કેસની સુનાવણી 1 સપ્ટેમ્બર 2023 શરૂ થઈ ગઈ છે. બંધ મિલોનો કેસ હાઈકોર્ટમાં વર્ષોથી પડતર છે. બંધ મિલોના સેંકડો કામદાર અવસાન પામ્યા છે, પરંતુ સુનાવણીના અભાવે આજ દિન સુધી તેમને વળતર મળ્યું નથી. આ ઉપરાંત સરકાર પાસેથી પેન્શન કે અન્ય લાભ માટે થયેલા હજારો કેસ પડતર છે. એવા સંખ્યાબંધ કિસ્સા છે જેમાં લોકો ન્યાયની રાહ જોઈને અવસાન પામ્યા હોવા છતાં કેસ સુનાવણી પર પણ આવ્યો નથી. હાઈકોર્ટે શરૂ કરેલી નવી સિસ્ટમથી લોકોને ઝડપથી ન્યાય મળી શકશે. ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એકવાર ગુજરાત પર સંકટ આવ્યું છે. ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બદલાયું છે. હવામાનના આ પલટાને કારણે ગુજરાતમાં મિશ્ર ઋતુ આવી ગઈ છે. એક તરફ ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ વરસાદની આગાહી આવી ગઈ છે. ફેબ્રુઆરીમાં ફરી એકવાર માવઠાનું સંકટ આવીને ઉંબરે ઊભું છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી છે, તો હવામાન વિભાગે 10 થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે, તો પૂર્વ ભારતની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે. ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 24 થી 26 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં હિમવર્ષાની સંભાવનાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે રાત્રે 10 વાગે જામનગર પહોંચી ત્યાં રાત્રિ રોકાણ કરી આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા, પૂજા અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. હવે અહીંથી દ્વારકામાં 9:30 વાગે રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગત મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ કર્યા બાદ દ્વારકાની મુલાકાત લીધી હતી. દ્વારકામાં પ્રધાનમંત્રી મોદી દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રીજીને શીશ નમાવી પાદુકા પૂજન કર્યા બાદ શારદા પીઠની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને શ્રીજીના આશીર્વાદ સમા ઉપરનું ઓઢાળી પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા હતા, તેમજ ટૂંકો વાર્તાલાપ પણ કર્યો હતો. દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજનું બાંધકામ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજના નિર્માણનો હેતુ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને સરળ સુવિધા પૂરી પાડવાનો છે. 2.32 કિલોમીટર લાંબો કેબલ સ્ટેડ બ્રિજ દેશમાં તેના પ્રકારનો સૌથી લાંબો છે. આ પુલના કારણે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા યાત્રિકોનો સમય તો બચશે જ, સાથે સાથે યાત્રિકોને બેટ દ્વારકા જવા માટે હોડી પર નિર્ભર રહેવું પડશે નહીં. સુદર્શન સેતુની બંને બાજુએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે, તેમજ સુશોભિત ફૂટપાથ પણ બનાવવામાં આવ્યું છે. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.